અમદાવાદ ના ખોખરા માં આજે આપણે એકદમ ખોખરા સાથે શરૂ કરીએ ડેલી બોનસ અને આજના બંને પાર્ટિસિપન્ટ ને મળી લઈએ જે સરસ આહાર તમારા માટે મોસ્ટ વેલકમ આવી રીતે મીઠાઈ ખાઓ અને મીઠા મીઠા પ્રોગ્રામ્સ કરતા રહો અને ખુશ કરો થેન્ક યુ બેન થેન્ક યુ મીઠી મીઠી ઇમરતી ખાતા રહીએ મીઠા મીઠા પ્રોગ્રામ કરતા એક બે પેન્ટિંગ તો મને ખબર ન પડી કે આ શું છે અને એવું કહેવાય છે કે જે ખબર ન પડે એ સારું જ હોય હા બસ મારા પેન્ટિંગ જેમ સારા તમને લાગ્યા એમ તમારો પ્રોગ્રામ પણ અમને ઘણો સારો લાગે છે બસ અમે જેમ તમે અભદૂત કર્યા એવી રીતે તમારો પ્રોગ્રામ પણ અદ્ભુત છે અમારા જેટલી યંગ લેડીઝ કે જે થોડીક બી ઉંમર લાયક છે એ લોકોને જે આ મંચ તમે આપો છો પ્રોગ્રામ કરવા માટેનો એ ઘણો સારો પ્રયાસ છે તમારો કારણ કે અમારી જે બાળપણમાં ઈચ્છા અધૂરી રહી ગઈ હોય કે અમુક પૂરી ના થઈ શકવી તમે પ્રોગ્રામ ના રીતે જે ગેમ્સ રમાડીને કરો છો એ ઘણું સારું છે એના લીધે ઘણું સારું પ્રોત્સાહન મળે બેન માટે જોરદાર તાળીઓ થવી જોઈએ એમણે આ કાર્યક્રમના વખાણ કર્યા એટલા માટે નહીં આ દુનિયાના પહેલા એવી લેડી છે જેમણે સ્વીકાર્યું કે અમારા જેવી ઉંમર લાયક લેડી ઉંમર લાયક એ સ્વીકાર્યો એમના માટે મેં તાળીઓ પડાવી બાકી કોઈ જીવનમાં સ્ત્રી સ્વીકારે નહીં ઉંમર લાયક ઉંમર અરે સોરી એકદમ યંગ આપણા બીજા લેડીનું આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ બેન તમારો પરિચય અલકાબેન મહેશભાઈ ઉપાધ્યાય હું હાઉસવાઇફ છું આમ તો હું ડેલી બેઉનેસ જોવાનો રસ ખરો મને પણ અમારા ઘરમાં એવું છે કે જ્યારે અમને એમ થાય કે બીજો કોઈ પ્રોગ્રામ જોવો છે ચલો ડેલી બેઉનેસ રૂટીન છે આજે કંઈક નવું જોઈએ પણ મારા હસબન્ડ અમને જોવા જ ના દે કારણ કે એમને એટલો બધો શોખ છે ને કે ડેલી બોનસ પહેલું જોવાનું પછી બીજું બધું કામ અમે કામ કરતા હોય તો એમને બેસાડી દે ડેલી બોનસ આવ્યું એમનો એક વ્યૂ પોઈન્ટ એ બી છે આ ગેમમાં કે આમાં શું છે બીજી બધી સિરિયલો સાસુ વહુની ને એવું બધું હોય છે એના કરતાં આમાં મનોરંજન હોય છે અને બાળકોને એક નવી ટાઈપની ગેમ જોવા મળે જેથી એ લોકો બી એક્ટિવ બને છે આના પણ તો હવે તમે ગેમની વાત કરી છે તો આપણે હવે આપણી ક્વોલિફાઈંગ ગેમ શું છે એ જાણી લઈએ હા આજે જે બાળકોને તમે રમવાની વાત કરી અત્યારે ક્વોલિફાઈંગ ગેમ તમે જે મને આ સરસ મજાની વેફર અને ઇમરતી શું છે શૂટિંગ સાઈડમાં જઈને કરો શૂટિંગ તમને એમને કોઈ રોકિયાત નથી બીજો કોઈ રસ્તો જ નથી શૂટિંગનો ક્યાં જવું તમારે કોઈ એમ રસ્તો કરી તમારે ક્યાં જવું છે ઉભા રહો ઉભા રહો એક મિનિટ એક મિનિટ એક મિનિટ ગાડીમાંથી ના એક મિનિટ આપણે ચોખ્ખી વાત કરીએ ને હા શું પ્રોબ્લેમ છે ભાઈ સાઈડમાં શૂટિંગ ના કરે તમને બીજો કોઈ રસ્તો મળ્યો ને રસ્તો છે નહીં સોસાયટીનો મેઈન રસ્તો આ જ છે પણ બધા આખી આખી સોસાયટી એ રહેશે બધા આગળ પાર્કિંગ કરે છે જવાનું હોય ત્યાં ગાડી પાર્કિંગ કરી જવાય અમે બધા આઈએ છે પાર્કિંગ ગાડી રોડ પર મૂકીને તમે ગમે તમે ગાડી લઈને જાવ તો જાવ અને આ મૂકી નાખો આમ ચાલતા જાવ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ તમારે ગાડી ગાડી પાર્ક કરવાનો ઇશ્યુ છે ને એક મિનિટ ગાડી તમે અહીંયા પાર્ક કરો સાથે સાથે અમે ગેમ પણ રમી લઈએ તમારી ગાડી સાથે હવે કોઈ વાંધો છે બોલો બસ જાઓ તમે તમારા સંબંધીન ત્યાં જઈ આવો અમે ત્યાં સુધી ગાડીમાં ગેમ રમી નાખીએ આહા તો કાકા તો ગાડી પણ આપીને ગયા સાથે સાથે ગેમ પણ આપીને ગયા તો બંધુઓ આ ગાડી સાથે શરૂ કરીએ અમદાવાદના ખોખરામાં ડેલી બોનસ આ ગાડી 9 જણની સીટ છે 9 જ જણ એની અંદર બેસે ઓકે લેકિન કિંતુ પરંતુ બંધુ આ 9 વ્યક્તિઓની ગરજ તમે જ સારશો એટલે કે હું ટાઈમ સ્ટાર્ટ કહું એટલે તમારે દોડી અને સૌથી પહેલા આ પહેલી સીટ ઉપર બિરાજમાન થવાનું અહીંયા
બારણું બંધ કરવાનું, બારણું ખોલવાનું, ફરી પાછો આ દરવાજો બંધ કરવાનો, દોડીને અહીંયા આવવાનું, અહીંયા બેસવાનો, દરવાજો બંધ કરવાનો, દરવાજો ખોલવાનો, ઉતરવાનું, પછી આ દરવાજો ખોલો તમે, પછી અહીંયા બેસો, દરવાજો બંધ કરો, ફરી દરવાજો ખોલો, નીચે ઉતરો, વચ્ચેની સીટ ઉપર બેસો, દરવાજો બંધ કરો, નીચે ઉતરો, દરવાજો બંધ કરી, દરવાજો ખોલી, છેલ્લી સીટ ઉપર બેસો, દરવાજો ખોલો, નીચે ઉતરો, અને પછી છેલ્લે તમારે આ ખોલવાનું, પહેલી સીટ ઉપર બેસવાનું, બંધ કરવાનું, ખોલવાનું, ઉતરવાનું, બાજુની સીટ ઉપર બંધ કરવાનું, ખોલવાનું, ઉતરવાનું, એની પછી એટલે નવે નવ વ્યક્તિઓની ગરજ તમારે સારવાની છે. અને જેટલી વાર બેસો એટલી વાર દરવાજો બંધ કરવાનો અને પછી ખોલવાનો. ઓકે, સમજી ગયા? પણ સૌથી પહેલા ટનકોનો આવશે, એના માટે આપણે ટોસ કરીશું. અલકાબેન, કિંગ કે ક્રોસ? કિંગ. કિંગ છે તો તમે નક્કી કરશો પહેલો ટર્ન તમારે લેવો છે કે એમને આપવો છે. હું લઈ લઉં. ઓહ, ક્યા બાત હે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. એક મિનિટ અને અઢાર સેકન્ડમાં તમે આ ટાસ્ક કમ્પ્લીટ કર્યો. હવે માલાબેન, 1 મિનિટ ને 18 સેકન્ડથી વધારે કે ઓછું એ જોઈએ. ટેક યોર પોઝિશન, કમ ફોરવર્ડ. માલાબેન, યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. પ્રેશર વધે છે. બહુ સરસ રીતે રમ્યા, બહુ સરસ કૂદકા મારતા હતા તમે. 1 મિનિટ અને 29 સેકન્ડ. અલકાબેન ક્વોલિફાઈડ થાય છે. અલકાબેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. અલકાબેન, શરૂ કરીએ તમારી સાથે નેસેસિટી રાઉન્ડ, પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. Necessity round. આ round total 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશન થી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડ માં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. ફેરો પવન ચક્કી. એરિયા પુનકા. ખોખરાથી નજીક થાય ને કાંકરિયા, તો કાંકરિયામાં શેર કરવા માટે એક નાનકડી ટ્રેન છે. હા, એ ટ્રેન કાંકરિયામાં દોડે છે, આખા કાંકરિયાની તમને શેર કરાવે. જે કાંકરિયામાં જે ટ્રેન ચાલે છે એ ટ્રેનનું નામ શું છે? ને તમારા ઓપ્શન્સ છે, નરેન્દ્ર મોદી એક્સપ્રેસ, મહાત્મા ગાંધી એક્સપ્રેસ, સરદાર વલ્લભભાઈ પટેલ એક્સપ્રેસ કે અટલ એક્સપ્રેસ.
સરદારભાઈ પટેલ એક્સપ્રેસ 30 સેકન્ડનો સમય હતો. તમે તરત જવાબ આપ્યો, હું સ્ટોપ વોચ શરૂ કર્યું એ પહેલા મારું આપણે ગપ્પું થાય કે આ વિચારવું. અટલ એક્સપ્રેસ, હા કઈ વાંધો નહીં, હજુ બીજી બે તક છે તમારી પાસે, ફરી એકવાર ફેરવી નાખો પવન છે. મને ઓળખો, તમારી પહેલી હિન્ટ એક ગુજરાતી મહિનાનું નામ, બીજી હિન્ટ જેનું સમાનાર્થી થાય વિશાળ મોટું, ત્રીજી અને છેલ્લી હિન્ટ ભગવાન શિવનો તહેવાર એ મહિનામાં આવે. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ભગવાન શિવનો. જી જી બેન, 30 સેકન્ડનો સમય છે, ફટાફટ 20 સેકન્ડ પૂરી થઈ ગઈ છે તમારી. શ્રાવણ. શ્રાવણ ફાઇનલ જવાબ. 5 4 3 2 1, ટાઈમ ઇઝ ઓવર. મેં કહ્યું એનું સમાનાર્થી થાય મોટું વિશાળ એક ગુજરાતી મહિનો, અને શંકર ભગવાનનો તહેવાર મહા મહિનો. છેલ્લી તક છે બેન, નહીં તો પછી કમ્ફર્ટ રાઉન્ડ રમશે માલા બેન. છેલ્લી વાર ફેરવી નાખો પવન ચક્કી. જરાક વિચારીને બોલો. હું તમને 30 સેકન્ડનો સમય આપીશ, અને 30 સેકન્ડમાં તમારે કોઈ પણ 6 આકાર, અલગ અલગ પ્રકારના જે આકાર હોય એ 6 આકારના નામ બોલવાના છે. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ષટ્કોણ, લંબગોળ અને નળાકાર. થઈ ગયા 6. બંધુઓ લઈ આવો એમનું 1000 રૂપિયાનું બોનસ. અલકાબેન શરૂ કરીએ હવે તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. અમદાવાદના ખોખરામાં શરૂ કરીએ આપણે આપણો કમ્ફર્ટ રાઉન્ડ. કમ્ફર્ટ રાઉન્ડમાં કઈ બે ગેમ આવે છે અલકાબેન એ જોઈ લઈએ, એના માટે ગોળો ફેરવી નાખો. ઇશારો ઇશારો મેં બીજી ગેમ કઈ આવે છે એ જોઈએ, ફરી એકવાર ફેરવી નાખો. અટકના મના હે અને ઇશારો ઇશારો મેં શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારે કહેવાની જરૂર નથી, અહીંયા ઉભેલા બધા લોકો સાક્ષી છે. સવાલ જવાબના રાઉન્ડમાં જો વહેલો પત્યો ના હોત તો ક્યાં તો 108 ફોન કરવો પડ્યો હોત. પતી ગયો, સારું થયું ફટાફટ. એનીવેઝ 1500 રૂપિયાનો બોનસ તમે જીતી ગયા છો, પણ હવે પૂરેપૂરા 3000 રૂપિયાનો બોનસ જીતો છો કે નહીં એ જોઈએ. શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ, અટકના મના. તો અલકાબેન તમારું વાક્ય છે. અલકાબેન માથામાં ચાંદલો કર્યો છે કે ટપકું કર્યું છે? યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.
પૂરી થઈ ગઈ. બંધુઓ લઈ આવો એમનું પૂરેપૂરા 3000 રૂપિયાનું બોનસ. અલકાબેન, છેલ્લા પડાવ તરફ આગળ વધીએ. હવે એક મિનિટમાં 5000 રૂપિયાનો બોનસ અમદાવાદના ખોખરામાં. અલકાબેન કે માલાબેન કોણ જીતે છે? શરૂ કરીએ બંધુઓ આપણે આપણો સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ, લક્ઝરી રાઉન્ડ. અને લક્ઝરી રાઉન્ડની લક્ઝરી ગેમ જાણી લઈએ. ગેમ કંઈ ખાસ નથી, ટીપ પડીને તમારે બોલ કેચ કરવાનો છે. એક મિનિટમાં જે સૌથી વધારે બોલ કેચ કરશે એમને મળશે પૂરા 5000 રૂપિયાનો બોનસ. પણ જે મિનિમમ ટાર્ગેટ છે એ છે 5 બોલનો. બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ ખાસ કરવાનું નથી. બેન ટ્રસ્ટ મી. પાછા કાકા આઈએ ગાડી લઈને. તો લેકિન કિંતુ પરંતુ બંધુ, એક ટીમમાં ટોટલ 2 મેમ્બર. એક મેમ્બર ગાડીની પાછળ અને બીજા મેમ્બર એટલે કે તમે પોતે ગાડીના ફ્રન્ટમાં. એક મેમ્બર એ બોલને ફેંકશે અને ગાડીને આખી ક્રોસ કરીને તમારે એ બોલને કેચ કરવાનો છે. પણ એ બોલની માત્ર એક જ ટીપ પડવી જોઈએ ગાડી ઉપર. જો બોલ ગબડતો ગબડતો આવશે તો એ કાઉન્ટ થશે નહીં. માત્ર એક ટીપ, ડાયરેક્ટ પણ નહીં ચાલે, બે ટીપ પણ નહીં ચાલે, ગબડતો પણ નહીં ચાલે. માત્ર બોલની એક ટીપ પડવી જોઈએ અને એ તમારે કેચ કરવાનો રહેશે. તો આ ગેમ પણ આપણે ટર્ન બાય ટર્ન રમીશું. પણ પહેલો ટર્ન કોનો? કાકા હવે આટલો ફાયદો આપ્યો છે, સિક્કો પણ આપી દો. લાવો એક. આ કિંગ કે ક્રોસ? કિંગ. હાજી કિંગ. કિંગ ક્રોસ છે. અલકાબેન તમે ટોસ જીત્યા છો, તમે નક્કી કરો પહેલો ટર્ન તમારે લેવો છે કે એમને આપવો છે. એમને આપવો છે. સો ટેક યોર પોઝિશન. બંધુઓ તમે જાણી લો લક્ઝરી રાઉન્ડના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. Your time will start in 5, 4, 3, 2, 1 and go! હું પછી કહીશ, પહેલા આપણે સેકન્ડ પાર્ટિસિપન્ટને બોલાવી લઈએ. અલકાબેન આવી જાઓ. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5, 4, 3, 2, 1 એન્ડ ગો. એક્ચ્યુઅલી આ જે ગેમ હતી એ ગેમ તમારા બે માટે જેટલો ટાસ્ક હતો એટલો ટાસ્ક તમારા બે માટે પણ હતો. કારણ કે આ ગેમ કેચ કરવાની તો હતી, પણ હાઉ ડુ યુ થ્રો ઇટ, તમે કઈ રીતે ફેંકો છો એની ગેમ હતી. અને તમે બહુ જ સરસ રીતે બોલ થ્રો કરતા હતા. તમે એક મિનિટમાં
બે બોલ કેચ કરી શક્યા અને તમે 11 બોલ કેચ કર્યા છે. બંધુઓ, એમનું પૂરેપૂરા 5000 રૂપિયાનું બોનસ લાવવામાં આવે પ્લીઝ. જે લોકો એવું કહેતા હોય છે કે આ લોકો તો જીતાડવા ના પડે ને, એટલા માટે આવી ગેમ રાખે છે, એમને હું ખાલી એટલું કહી દઉં જેવું એવું માનતા હોય એમને. એક પાર્ટિસિપન્ટ મિનિમમ ટાર્ગેટ 5 બોલનો, માત્ર 2 બોલ કેચ કરી શકે છે, જ્યારે બીજા પાર્ટિસિપન્ટ 11 બોલ કેચ કરે છે, એટલે ગેમ અઘરી હોતી નથી. તો બંધુઓ, ગેમ અઘરી હોતી નથી, કંઈ કરવાનું હોતું નથી અને 10000 રૂપિયાનું બોનસ લઈ જવાનું હોય છે. જો તમારે જીતવું હોય પૂરેપૂરા 10000 રૂપિયાનું બોનસ, તો લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં જો તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી 56882 પર SMS કરો. હવે સમય થઈ ગયો છે છૂટા પડવાનો, પણ એક મિનિટ અંકલ, હા, બીજા પાર્ટિસિપન્ટના ઘર સુધી મૂકી જશો? હે, ચોક્કસ. ઓન ધીસ નોટ બંધુઓ, વી આર સાઇનિંગ ઓફ. સી યુ ટુમોરો. ટિલ ધેન, ગુડ બાય, ગુડ નાઇટ, ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, ગોડ બ્લેસ યુ. આવજો આવજો.